વેલકમ ટુ જલપાસ કિચન, જેના વિના ગુજરાતી થાળી અધૂરી ગણાય તેવા આથેલા મરચા આજે બનાવીશું અને તેને ફ્રીઝમાં 3-4 મહિના સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય તે પણ જોઈશું. આથેલા મરચા શિયાળામાં દરેકના ઘરે બનતા હોય છે અને દરેકની રેસીપી થોડી થોડી ડિફરન્ટ હોય છે. આજે હું જે રેસીપી લાવી છું તે મારી મમ્મી વર્ષોથી બનાવે છે. આ મરચા ઘરે સરળતાથી બનાવી શકાય તેવા છે અને સીઝન પૂરી થતાં તમે તેને એકવાર બનાવી અને ફ્રીઝમાં સ્ટોર કરી લેશો તો તમે તેનો પછી પણ ઉપયોગ કરી શકશો. આથેલા મરચા બનાવવા માટે 500 ગ્રામ વઢવાણી મરચા લીધા છે, જેને ધોઈ અને સાફ કરી લીધા છે અને કપડાથી એકદમ કોરા કરી લેવાના છે. મરચાની દંડી સાથે જ આપણે તેનો ઉપયોગ કરવાના છીએ. જો તમે મરચા સ્ટોર કરવા માટે બનાવતા હોય 4-5 મહિના સુધી સ્ટોર કરી શકાય છે તો દંડીને રિમૂવ કરી દેવાની છે. હવે મરચામાં વચ્ચેથી ચપ્પુની મદદથી એક કટ કરવાનો છે, લાંબો કટ કરવાનો છે, કટકા નથી કરવાના. બધા મરચામાં વચ્ચેથી આવી રીતે કટ મૂકીશું અને તમે સ્ટોર કરવા માટે બનાવતા હોય તો તમે 2 કટકા પણ કરી શકો. દંડી તો નીકાળી લીધી હોય છે તો કટકા કરીને પણ બનાવી શકાય. બધા મરચાને મેં વચ્ચેથી કાપો કરી અને રેડી કરીને રાખ્યા છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે એક મિક્સર જારમાં 2 ચમચી રાયના કુરિયા લેવાના છે. જનરલી મરચા આથવા માટે માત્ર રાયના કુરિયાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આપણે અહીં મેથીના કુરિયા પણ એડ કરવાના છે. 1 ચમચી મેથીના કુરિયા એડ કરીશું અને હવે તેને અધકચરા વાટી લેવાના છે. રાઈની જોડે મેથીના કુરિયા ઉમેરવાથી સ્વાદ તો સારો આવે જ છે, સાથે સાથે હેલ્થ માટે પણ મેથી ખૂબ ફાયદાકારક હોય છે. રાય અને મેથીના કુરિયાને અધકચરા વાટી લીધા છે. ઝીણો પાવડર ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. અધકચરા ક્રશ કરવાના છે. આવું કરવાથી તમારા મરચા વધુ સ્વાદિષ્ટ બનશે. મરચા સાથે બંને કુરિયા ખૂબ સરસ રીતે બાઇન્ડ થઈ જાય છે. હવે વચ્ચેથી લાંબો કટ કરી અને રાખેલા મરચા પર મેથી અને રાયના અધકચરા વાટેલા કુરિયા એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મેં અત્યારે 2 ચમચી મીઠાનો ઉપયોગ કર્યો છે. તમે સ્વાદ અનુસાર વધારે કે ઓછું લઈ શકો, પરંતુ આથેલા મરચામાં જો ઓછું મીઠું લેશો તો તે વ્યવસ્થિત રીતે પ્રિઝર્વ નહીં કરી શકાય. પ્રોપર મીઠું એડ કરવાનું. ત્યારબાદ 5 ચમચી હિંગ અને 1/2 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હાથેથી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે કે જેથી મરચા પર કુરિયા અને બીજા બધા મસાલા પ્રોપરલી કોટ થઈ જાય. મરચાને સરસ રીતે મિક્સ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે મરચા પર પ્રોપરલી કુરિયા અને હળદર મીઠું સરસ રીતે કોટ થઈ ગયા છે અને જે કટ કર્યો છે તેમાં અંદર પણ કુરિયા સરસ રીતે આવી ગયા છે. હવે આ મરચાને 10-12 કલાક માટે ઢાંકી અને બહાર રહેવા દઈશું. વચ્ચે વચ્ચે 3-4 વાર મિક્સ કરતા રહેવાના છે. મેં મરચાને 12 કલાક માટે બહાર રહેવા દીધા હતા અને વચ્ચે 3-4 વાર પ્રોપરલી મિક્સ પણ કર્યા છે. તમે જોઈ શકો છો મરચાનો કલર ખૂબ સરસ આવી ગયો છે. આવી રીતે તમે મરચા પર મસાલો કરી અને બહાર રાખો તો હળદર મીઠું અને રાયના કુરિયા મરચા સાથે ખૂબ સરસ રીતે બાઇન્ડ થાય છે અને તમે પાણી પણ થોડું થોડું છૂટું પડતું દેખાશે. મરચા સોફ્ટ થવાના શરૂ થઈ ગયા છે એટલે આથાવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આથેલા મરચામાં 1 લીંબુનો રસ એડ કરવાનો છે. જો તમને ખટાશ વધારે પસંદ હોય તો વધારે લીંબુનો રસ પણ એડ કરી શકાય. આથેલા મરચામાં ખટાશ ખૂબ સરસ લાગે છે. આવી રીતે આથવાથી મરચા તમારા ફ્રીઝમાં 3-4 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકાય છે અને બગડતા પણ નથી. અત્યારે શિયાળામાં જ્યારે ફ્રેશ આવતા હોય ત્યારે તમે તાજા મરચા લઈ અને આથી શકો અને જ્યારે સીઝન પૂરી થવાની હોય ત્યારે મરચા એકસાથે લઈ અને બનાવી અને ફ્રીઝમાં સ્ટોર કરી લેવાના, જે તમે પછી 3-4 મહિના સુધી ઉપયોગમાં લઈ શકો. હવે આ બધું પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને પછી તેને 1 કલાક માટે હજુ બહાર રહેવા દઈશું. પછી આપણે તેને કન્ટેનરમાં ભરી અને ફ્રીઝમાં મૂકવાના છીએ. એક કલાક થઈ ગયો છે. હવે તેને આપણે એક મોટા એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું. તમે મરચા સ્ટોર કરવા માંગતા હોય તો તમારા કન્ટેનરની પસંદગી પણ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે. મરચાને હંમેશા એવા કન્ટેનરમાં સ્ટોર કરવાના કે જેથી તમે મરચાને ઉપર નીચે કરી અને તેનો જે મસાલો છે તે ફેરવી શકો, કે જેનાથી તમારા મરચા લાંબો ટાઈમ સુધી ફ્રેશ રહે અને બગડે નહીં. અને હંમેશા ઉપયોગ કરી અને મરચાને તરત ફ્રીઝમાં મૂકી દેવાના કે જેથી તમારા મરચા લાંબો ટાઈમ સુધી સારા રહે.
આ બધી વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા મરચાં 4-5 મહિના સુધી ફ્રીજમાં એવા જ તાજા અને સરસ રહેશે. હવે આ કન્ટેનરને ફ્રીજમાં રાખી દેવાનું છે અને એક દિવસ પછી તમે આ મરચાં ઉપયોગમાં લઈ શકશો. આ મરચાંને જ્યારે પણ તમે બહાર નીકાળો ત્યારે તમારે આવી રીતે કન્ટેનરમાં એકવાર ઉપર નીચે કરી લેવાના, કે જેનાથી બધો જે મસાલો છે તે પ્રોપરલી ઉપર નીચે થશે અને મરચાંમાં ખૂબ સરસ રીતે આવી જશે. ત્યારબાદ તમે જ્યારે પણ મરચાંને નીકાળો ત્યારે પાણીનો ભાગ ના આડે તેનું પણ ધ્યાન રાખવાનું, કે જેથી લાંબો ટાઈમ સરસ રહેશે. બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં કોઈ પણ ટાઈમે સર્વ કરી શકાય તેવા ખૂબ જ ટેસ્ટી વઢવાણી આથેલા મરચાં સર્વ કરવા માટે રેડી છે. મારી આ આથેલા મરચાંની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.